કરીએ ને આ કરીએ ને તે કરીએ, જરૂર પડે ત્યારે મનોરથ બેસાડી દઈએ, જરૂર પડે ત્યારે આપણે જાપ કરવા બેસી જઈએ ને સાધુ મહારાજના પગ દબાવવા બેસી જઈએ. નથી બેસતા આપણે બધા? હું તો કરું, તમે બધા ભલે કદાચ નહીં કરતા. હેતુ કી ભગવાનને પ્રેમ કરો, કારણ વગર ભગવાનને મનોરથ કરાવો, કારણ વગર ભગવાનને ભોગ ધરે, કારણ વગર ખાલી એમને મન થઈ જાય માટે કહો ભગવાન ચલો આજે આપણે ફૂલના બંગલા કરીએ. ક્યાં આજે કોઈ ઉત્સવ છે તમારે ત્યાં આગળ? ના, આજે ઉત્સવ નથી મારે ત્યાં આગળ, પણ બસ મને ફૂલ જોઈને મન થયું કે આજે ભગવાનને ફૂલના બંગલા કરીએ. કાંઈ ઉત્સવ નથી પણ મને આજે થયું કે નહીં ભગવાનને આજે ખીર ખવડાવી છે. મને આજે મન થયું કે આજે મને શ્રીમદ ભાગવત વાંચવું છે. મને આજે મન થઈ ગયું કે મારે આજે આટલી માળાઓ કરવી છે, આટલું તપ કરવું છે, આટલા જાપ કરવા છે. મન થયું કે આજે હું તીર્થમાં જઈને ભગવાનનું નામ લઉં, સ્નાન કરું, પાન કરું. કંઈ કારણ હતું? તમારે કંઈ કથા બેસાડવા માટેનું કંઈ કારણ હતું? આ હેતુ કી પ્રેમ છે મને. પોતાના આનંદ માટે કરો. તમને બધાને આનંદ આવે તો અતિ ઉત્તમ વાત છે, પણ મને તો આનંદ આવે, મેં કર્યો. વ્યસન છે મને, શું થાય, હું શું કરું બોલો? વ્યસન માટે કઈક કારણ તો શોધવું પડે ને. વ્યસન માટે મને ચોપડી વાંચવાનું બહુ મન થાય, એટલે પછી શું સુજન કહું છું, મારે કથા કરવી છે એટલે મારે ચોપડી વાંચવી પડે. ડોન્ટ ડિસ્ટર્બ, મારી કથા છે, આઈ હેવ ટુ રીડ, સો આઈ એમ સોરી, યુ કાન્ટ ડિસ્ટર્બ મી રાઈટ નાઉ. વાંચવાના વ્યસન માટે આપણે મેં કથા બેસાડી છે. કૃષ્ણ પર મને અતિ પ્રેમ છે માટે આ કથા બેસાડી, બાકી કોઈ કારણ નથી. કોઈ કારણ હોય એનું બેસાડું તો અલગ વસ્તુ છે, પણ મને પ્રેમ છે એટલે મેં બેસાડી છે. અને તમે બધા મારા પ્રેમીઓ છો, તમે બધા મારા સુરદીઓ છો, તમે બધા મારા સ્નેહી છો, એટલે તમે બધા ભેગા થયા છો. બાકી તમને કોઈ કારણ નથી અહીંયા આવવા માટે. જો તો આટલા કલાકો તમે અહીંયા મારી સાથે બેસો, ઓલિમ્પિક ના જોવા બેસો તમે લોકો, ત્યારે ફર્સ્ટ ક્લાસ ઓલિમ્પિક્સ આવે છે. તમે બધા અહીંયા બેઠા છો કારણ કે તમને મારા પ્રત્યે અતિ પ્રેમ છે. એ પ્રેમને હું નમસ્કાર કરું છું. તમારી અંદર રહેલા ભગવાનને હું નમસ્કાર કરું છું, જે અહીંયા આગળ મારું આ કાલું કાલું સાંભળવા માટે મને પ્રોત્સાહન આપવા માટે બેઠો છે. શ્રી કૃષ્ણ માટે આપણે કોઈ સુંદર એક વિચાર કરો, સંકલ્પ કરો, ભગવાન એને પાર પાડશે. પહેલા તો મને થયું કે આ ટેન્ટ એકદમ ખાલી ખાલી લાગવાનું છે, કોઈ છે નહીં, આપણે કોઈ સગા સંબંધી નહીં, કેવી રીતે ટેન્ટ ભરાશે? શું જો કે તમે તો મોટો તાણીને બેસી ગયા, પછી શું થશે? બાકી અમારા સગા સંબંધીમાં માસી અહીંયા એક, મારા સાસુ અને મારા બીજા માસી જે કાઉન્ટ રહે છે તે, બાકી આપણે અહીંયા કોઈ સગા સંબંધીમાં વધારે તો નથી. માસીની બે છોકરીઓ પડે, કો સાસરે, એટલે આવે ના આવે, કદાચ અનુકૂળ હોય ન હોય, કોણ સગા સંબંધી છે આપણા? પણ તમે બધા સ્નેહી છો, તમે બધા સગા સંબંધી થઈને આવ્યા છો. શ્રી કૃષ્ણનો પ્રેમ તમને અહીંયા ખેંચીને આવ્યો છે. કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ જે છે એ તમે આવો ને આવો જ રાખજો. તમે બધા આટલા પ્રેમથી સાંભળો છો એટલે મને પ્રેમથી કહેવાનું મન થાય છે. પ્રભુ પ્રત્યેનો પ્રેમ એવો રાખો કે જેમાં ગિનતી જ ના હોય. ભગવાનને અહેતુકી પ્રેમ જે કરે છે તે વૈષ્ણવ કહેવાય છે. જીવનમાં જ્યારે ભગવાન ઘૂંટાઈ જાય, ભગવાન આપણા દરેક પાસાની અંદર આવી જાય, ત્યારે વ્યસની ભક્તિ થાય છે.
तर आपणे वस्त्र लईए तो आपणे थाके आ वस्त्र मारा लालाने जमशे। तर आपणे कोई सुंदर भोजन पण खाईए त्यारे थाके आ पेला धरावीने खाऊं कारण के मारा लालाने भावशे। आपणे घरणा लेवा जईए तो पण थाके पेला लालाने धरावीने पछी हूँ पहेरीश। आपणा घरमां कई फूल उग्या होय कई नवं आजे आव्युं होय तो थाके पेला लालाने धरीश पछी हूँ लईश। संसार में रहू ए कोई पाप नहीं, संसार ने मानव ए पण पाप नहीं। आपणो शास्त्र तो कहे संसार ने मानवो ज जोईए, एटले तो आपणा में धर्म अर्थ काम अने मोक्षनी प्रणालिका छे, पगथियो बतावेली छे। संसार मानवो ए पाप नहीं, पण संसार नी अंदर डूबी जवू ए आपणा माटे भय स्थान छे, आपणा माटे भय स्थान छे। भगवान ने कोई वांधो नथी, એમ તો આ જમીન તો આવતા જમીન તું આવવાનો તો છે જ મારી પાસે, મને કોઈ ફરક નથી પડતો। આપણે ભગવાન પાસે જવા માટે આપણી ઈચ્છા હોવી જોઈએ। ધર્મ અર્થ અને કામ આપણે ભોગવવાનો જ છે, પણ એ ભોગવતા ભોગવતા ભગવાનને સાથે લઈને ભોગવવાનો છે। પુષ્ટિ માર્ગની એક બહુ સુંદર પ્રથા છે, અને એમાં પુષ્ટિ માર્ગની જે શૃંગારની પદ્ધતિ છે એ તો એકદમ ટોપની છે। જો ભગવાન બનવું હોય તો પુષ્ટિમાર્ગના ભગવાન જ બનવું હોય। પુષ્ટિમાર્ગના ભગવાનને જેટલા લાડ લડાવે એટલા કોઈને લાડ ન લડાવે, અને પુષ્ટિમાર્ગના ભગવાન જેટલા ઠાઠથી બેસે એટલા કોઈ ઠાઠથી ના બેસે। બીજા બધા ભગવાનને કદાચ ગરમીના દિવસોમાં પણ સેલા ચડતા હશે, પણ શ્રીનાથજીને તો ગરમીના દિવસો પ્રમાણે એક પ્રમાણના ફૂલના વસ્ત્ર ચડે, અને ગરમ દિવસો હોય તો ભગવાનને કોટન ના જ આવે, એ પણ પાછા એવા એવા કેસરના છાપા ના આવે કે જે જરાક પસીનો થાય તો કેસરનો રંગ ઉડી જાય, પાછા બીજે દિવસ નવા નવા પહેરાવા પડે, એટલે પાછા એકના એકબીજા પહેરાવાય પણ નહીં, નિત નવા પહેરાવા પડે। એમાં પાછા જ્યારે ઉત્સવના દિવસો હોય ત્યારે ઉત્સવના કપડાં અલગ, અને અમારે તો એવું કે પાણી ચડ્યું તો કોઈ પણ દિવસે શહેરો પહેરીને અમે બેસી જઈએ, અને શ્રીનાથજી પહેરે એટલે તો પછી આમ બરાબર ઠાઠથી સોનાના હીરામણી માણેકના મોતીના જ પહેરવાના, એ કાંઈ એમાં બીજું ચાલે નહીં આપણને, અને પણ ગમે તેવું ના ચાલે, ઠઠેરો ના ચાલે, બરાબર આમ વ્યવસ્થિત સુંદર લાગવું જોઈએ, અને એ પણ ઢંગથી સુંદર લાગવું જોઈએ, ક્લાસી લાગવું જોઈએ। શૃંગારની પદ્ધતિ એ છે કે શૃંગાર કરતી વખતે પહેલા જે હોય ને તે લાંબો હાર ધરાવે, પછી તે બધા નાના 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 હાર સેટ થાય, એ બધા હાર સેટ થઈ જાય ને પછી પણ અહીંયા જે થોડું જરા ખાલી ખાલી રહે એના માટે હાંસળી ધરાવવામાં આવે, અને હાંસળી ધરાવે ને એટલે બધા અહીંયા દોરા દોરા હોય બધા હાઈટ થઈ જાય। ઇટ્સ વેરી પ્રેક્ટિકલ વે ઓફ ડુઇંગ શૃંગાર, અને આ બધો શૃંગાર થઈ જાય ને પછી એની ઉપર પુષ્પમાળા ચઢાવવા, કર્મ ધર્મ અર્થ કામ અને મોક્ષ નાની મોટી માળાઓ આપણે ભગવાનને ધરાવી, બધી માળાઓ ધરાવ્યા પછી હવે આપણે ભગવાનને શૃંગારના અંતિમ સમયે કૃષ્ણ પ્રેમનું એક સુંદર ફૂલની માળા ધરાવે, સુગંધિત અનેક અનેક પુષ્પોથી રંગીન એવી આ સુંદર માળા। પુષ્ટિમાર્ગની માળા પણ એક વિશિષ્ટ પ્રકારની માળા હોય છે, ગમે તેમ ન ચાલે એમાં પાછા અમુક જે ફૂલ હોય કે જેની સ્મેલ જરા ગંદી હોય યા તો ઝેરી હોય યા તો કડવી હોય એવા ફૂલ ન ચાલે, મધ મીઠાજીના સુગંધ હોય એવી જ માળા ચાલે, અને એમાં ગમે તેમ ફૂલ જોડ્યા હોય તો ન ચાલે, એના માટે એના પર બરાબર થાટ કરેલો હોવો જોઈએ, બરાબર સ્પેસિંગ કરેલું હોવું જોઈએ માળામાં, આ જ પ્રમાણેનું સ્પેસિંગ હોવું જોઈએ, ગાદીની આ માળા હોય શ્રીઅંગની આ માળા હોય તે જ બરાબર ચાલે। એ રીતે મારા પ્રભુની આજે આખી ઘટમાળ જે છે એ પ્રમાણે સુંદર સુંદર ફૂલોની આ માળા ભગવાનને આપણે ચડાવી છે। કૃષ્ણ પ્રભુ તો રસપ્રિય છે, રસના ભોગતા છે, ભાવના ભૂખ્યા છે, એને આપણે ખાલી ઠઠેરો કરીએ તો ન ચાલે, આપણે ગમે એટલું ધરાવીએ પણ જો ભાવથી ન ધરાવ્યું હોય ને તો એને જોઈતું જ નથી, એ કે મારી પાસે ઘણું પડ્યું છે, હું તો વૈકુંઠનો સ્વામી છું,
भगवान ने भाव थी धरावेली अमारी कथा नी माला पसंद आवी हसे हूँ मांग खबर ना मारी तो इच्छा छे कि आ माला भगवान ने पसंद आवी। जे रीते पांडवों कहे छे कि प्रभु तमे छो त्यां सुधी अमारी शक्ति छे, तमारा गया पछी अमारी शक्ति अदृश्य थई गई छे, ए रीते हे प्रभु मारा जीवन में तमे छो त्यां सुधी शक्ति छे, तमारा वगर मारू काई ज नथी, अरे जो होय तो तमारू ज छे। जो आज तमे मने सांभळवा आव्या छो एनु एक ज कारण छे, कारण के आ कृष्ण कथा छे अने कृष्ण प्रभु एनी अंदर जे काई माधुर्य मूक्युं छे ए सांभळवा तमे आव्या छो। बाकी भागवत भाई तो हमेशा बोलता ज रहता होय, कोई सांभळे के ना सांभळे, सुजल लखवासी विचारे आज कृष्ण कथा छे माटे तमे आव्या छो। प्रभु नी अनेक अनेक लीलाओ छे आ महाभारत मां, महाभारत मां अनेक अनेक जगह भगवान अलग अलग रीते देखाया छे। जे गांधारी अने धृतराष्ट्र पांडवोनो काळस काढवा माटे आठ आटला विचार करी रह्या हता, ए ज गांधारी अने धृतराष्ट्र 30 30 वर्ष 32 वर्ष महल में जीव्या छे। जे दुशासन ना लोई भीमे पीधा छे, एज भीम रोज एमने पगे लागवा आवे छे ने रोज एने आशीर्वाद आपवो पड़े छे चिरंजीवी भव। विचार करो ए मां बाप नु शुं थतुं हशे, पण तोय जी जीविशा जती नथी, तोय एकोने जीववानुं गमे छे। छेवटे विदुर आवे छे, व्यास आवे छे, कहे छे हवे तो जंगल मां पधारो, શું બેઠા છો, સાના માટે બેઠા છો? જે છોકરાઓને તમે પોતાના હાથે દાહ આપ્યો છે એ છોકરાઓના મારનારને તમે લોકો રોજ એકના હાથે ખાઓ, તમને શરમ નથી આવતી? જે છોકરાઓને તમે બાળી નાખવાનો પ્રયત્ન કર્યો, જે છોકરાઓને તમે જંગલમાં ફેંકી દેવાનો પ્રયત્ન કર્યો, એ છોકરાઓના હાથે હવે તમારે જીવ પડે, તમને શરમ નથી આવતી? ધારો જંગલમાં ગાંધારી ધૃતરાષ્ટ્ર જંગલમાં પધારે છે ત્યારે કુંતા કહે છે હું પણ એમની સાથે જો, કે છે માં હવે તો હવે આપણા સુખના જ દિવસો આવ્યા છે, હવે તો આપણે મારી સાથે રહો, કે બેટા મોટાઓની સેવા કરવી એ મારો ધર્મ છે, હું ખાલી બતાડતી નથી કે હું ગાંધારી અને ધૃતરાષ્ટ્રની સેવા કરું છું, આ તો મારો જીવનનો ધર્મ છે। આવી માં હોય ને એને ત્યાં યુધિષ્ઠિર જેવા છોકરા પાકે, ધર્મ સમજીને પોતાનું કાર્ય કરે છે, સ્વધર્મ સમજીને કાર્ય કરે છે, કોઈ માથે થૂપેલું કાર્ય નથી। કુંતા પણ જંગલમાં ગયા છે, કુંતા અને ગાંધારી વિદુર વગેરે જંગલમાં પોતાનો દેહ ત્યાગ છે। પાંડવ વિચાર કરે છે પરીક્ષિત મોટો થયો છે એને રાજ આપવું જોઈએ, એટલામાં ખબર પડી છે કે યાદવોની અંદર માહે માહે ક્લેશ થયો છે અને યાદવ એકબીજાને મારીને મરી ગયા છે। અર્જુન ત્યાં ગયો છે, રહ્યા જે થોડા ઘણા રહ્યા હતા એ યાદવોને એની પત્નીઓને પાછા લાવી રહ્યો છે, ત્યારે કાબે એમને લૂંટ્યો છે, અંકલે કહ્યું એ પ્રમાણે કાબે અર્જુન લૂંટ્યો વહી ધનુષ વહી બાણ। જ્યાં સુધી ભગવાન મારી સાથે છે ત્યાં સુધી જ મારી શક્તિ છે, બાકી એ ધનુષ અને બાણમાં કાંઈ જ શક્તિ નથી, જો શક્તિ છે તે ભગવાન છે। નિર્બલ કો બલરામ, જ્યાં સુધી મારી સાથે મારો કનૈયો ઉભો છે ત્યાં સુધી મારી શક્તિ છે। એક નાનું છોકરું હોય એનો બાપો જો બળવાન હોય તો એને કોઈ ન અડી શકે, ગલીના ગુંડા પણ એને ના અડી શકે, કારણ કે એનો બાપો બળવાન છે। તો આજે બાપાનો બાપો જેનો બળવાન હતો જીવતો હતો ત્યાં સુધી કોઈ અડી શક્યું નથી, એ અર્જુનના રથને કોઈ બાળી શક્યું નથી જ્યાં સુધી એના પર શ્રી કૃષ્ણ બેઠા છે। પણ હવે તો કૃષ્ણ પ્રભુ રહ્યા નથી પૃથ્વી પર, અર્જુન કહે છે હું લૂંટાઈ ગયો છું। અર્જુન અને પાંડવ નક્કી કરે છે પરીક્ષિતને પોતાનો રાજ આપીને એ લોકો સ્વર્ગારોહણ કરે છે। સ્વર્ગારોહણ પછીનો આપણે દ્રશ્યકાલે જોઈ ગયા કે મોક્ષમાં શું છે। યુધિષ્ઠિરને ખબર પડે છે આ તો બધા ઊંઘમાં અટપટા ખેલ ભાસે, ન મોક્ષ છે, ન સ્વર્ગ છે, ન નર્ક છે, આ તો બધું એક ભગવાનનું લીલા જગત છે।
आ लीला जगत ना लीलाधर ने श्री कृष्ण ने वारंवार नमस्कार। आ श्री कृष्ण प्रभु एवा छे कि जेनी लीला अनेक छे, अलग अलग रीते अलग अलग जगह अलग अलग रीते छाई गया श्री कृष्ण छे, अरे छता कोई जगह बताता नहीं कि हूँ हूँ पड़ानु जेने मद नहीं ते श्री कृष्ण छे। पोते विष्णु अवतार छे, पोते युग धर्म ना धाता छे, दाता छे, पोते स्वयं प्रकाश छे, पोते स्वयं आ विश्वनी बद्धीज वस्तु उत्पन्न करनार छे, पोतानी अंदर रहेली शक्ति थी आखो बुद्धू विश्व उत्पन्न कर्यु छे, अने जेना एक हुंकारा थी आखो कौरव सैन्य नष्ट थई सके एम छे, ते कहे छे हूँ काई ज करतो नथी, जेना हाथे जगत चाली रह्यु छे ते आजे अर्जुन ना रथ नी आगळ सारथी बनीने बैठो छे, जे मोटा छे एने कोई अभिमान होतो नथी। यू ऑफ्टन फाइंड इन लाइफ द बिगर द गाय द स्मॉलर द ईगो। Some of the best people in the world, if ever you meet them, you find that they have this no ego at all, a very small ego. And the people lower down have big egos. Suraj kata riti yudhar tapti ho na. Ghani var apne jivan mein janiye chhe. Even in business we find the people who are really, really successful are really, really simple and really, really approachable. With the secretaries, they won't let you through. The bigger the person, smaller the ego. Smaller the person, bigger the ego. Aje Gandhi ji eva saral hata ke vaat na puchho. Gandhi ji pote potanu khadi nu vastra banata hata. Sutar taankwa mathi vastra banava sudhunu kaam pote karta hata. If Gandhi ji really liked you, really, really liked you, he would say, come and sit with me and make a khadi with me. That was a sign that Gandhiji really likes you. Gandhiji, je jagah jaye pehlu kaam e kare ki tyare sandas khodvanu kaam kare. Loko ne thake, are raatno motto maanas sandas khodva baitho chhe? No. Cleanliness is the first thing. પોતાની જાતમાં કોઈ ઈગો રાખ્યો નહોતો, એને આજે આપણે રાષ્ટ્રપિતા તરીકે કહીએ છીએ. એ સરળમાં સરળ માણસ છે. કૃષ્ણ અતિ સરળ છે. કોઈ દિવસ એમણે અભિમાન કર્યું નથી, કોઈ દિવસ પોતે પોતાની જાતને મહાન કહ્યા નથી. આવા શ્રી કૃષ્ણને મહાભારતના દરેક પાત્રની અંદર આપણે જોઈએ છીએ, દરેક પાત્રની સાથે આપણે જોઈએ છીએ, દરેક વાર્તામાં ક્યાં ને ક્યાં શ્રીકૃષ્ણ છુપાયેલો મળે છે. આ લુપાતા છુપાતા શ્રીકૃષ્ણને વાંચવા માટે મેં મહાભારત વાંચ્યું છે. એટલે જ આગળ આવ્યા છે. અંદર જ હતા પાછો ગુજરાતી સાડી ના ડ્રેસ કાવ્ય છે જે કરવાના હતા, જે કરવાના જ નહીં, જે કરવાના હતા જ નહીં એ કામ કર્યાની માથાકૂટ છે. જે કરવાના જ હતા નહીં તે કામ કર્યાની માથાકૂટ છે આ. મોરપીછને ઘડસેલીને મુગટ ધર્યાની માથાકૂટ છે આ. રોજ પ્રતિજ્ઞાની શૈયા પર સૂતી વખતે એને થતું હતું,
રોજ પ્રતિજ્ઞાની શૈયા પર સૂતી વખતે એને થતું હતું, ઈચ્છાને આધીન રહીને આ નહીં મર્યાની માથાકૂટ છે. વિશ્વપિતા સમજણની નજરથી ના સમજે તો સમજી લેવું કે પુત્ર મોહમાં, સમજણની નજરથી ના સમજે તો સમજી લેવાનું પુત્ર મોહમાં આંખોએ અંધારા વર્યાની માથાકૂટ છે આ. ગાંધારીનું કહે છે, આંખો પર પાટા બાંધી એન દ્રષ્ટિનો એ દ્રષ્ટિનું અપમાન છે ને. આંખ પર પાટા બાંધીએ એ દ્રષ્ટિનું અપમાન જ છે ને. આમ જુઓ તો હકીકતોથી રોજ દરિયાની માથાકૂટ છે આ. હકીકતોથી રોજ દરિયાની માથાકૂટ છે. કુંતા માટે કહે છે, નહીં એવી કઈ માં છે જે વહાલ નદીમાં તરતું મૂકે, નહીતર એવી કઈ માં છે, સોરી ચશ્મા નથી પહેર્યા તો આ તકલીફ છે, એની માથાકૂટ છે આ બધું. નહીતર એવી કઈ માં છે જે વહાલ નદીમાં તરતું મૂકે, નહીતર એવી કઈ માં છે જે વહાલ નદીમાં તરતું મૂકે. કુંવારા સપના સુરજ સહેજ સબર્યાની માથાકૂટ છે. નથી જાણતા એમ નથી, નથી જાણતા એમ નથી, પણ કોઈ પૂછે તો જ એ બોલે સદૈવ. નથી જાણતા એમ નથી, પણ કોઈ પૂછે તો જ બોલે, જીવન બીજું કશું નથી, આ ભેદ ભર્યાની માથાકૂટ છે. દ્રૌપદી માટે કહે છે, ખેંચાતા વસ્ત્રોના કંઠે માંડ આટલા શબ્દો નીકળ્યા, ખેંચાતા વસ્ત્રોના કંઠે માંડ આટલા જ શબ્દો નીકળ્યા, હોય અંધાના અંધ આટલા વેણ ઝર્યાની માથાકૂટ છે. સો સો હાથીનું બળ પણ લાચાર બનીને ચિત્કારી ઉઠ્યું છે. સો સો હાથીનું બળ પણ લાચાર બનીને ચિત્કારી ઉઠ્યું છે, વચનોમાં બાંધી બાંધી આપણ ઉતર્યાની માથાકૂટ છે. ભીમ બળ ઘણું છે પણ પોતે નથી કરી શકતા. કવચ અને કુંડળની સાથે જીવ ઉતરડીને પણ આપું, કવચ અને કુંડળની સાથે જીવ ઉતરડીને પણ આપું, હોવું તો અકસ્માત છે તે જ ઝર્યાની માથાકૂટ છે. તાકેલો નિશ્ચય ધ્રુજે તો એને એને તો કહેવું જ પડે ને. અર્જુન માટે કહે છે, તાકેલો નિશ્ચય ધ્રુજે તો એને તો કહેવું જ પડે ને. હા અથવા નાની વચ્ચો વચ આમ ફર્યાની માથાકૂટ છે. અંગૂઠો ખોયાનો અમને રંજ હજુ એ નથી, અંગૂઠો ખોયાનો રંજ હજુ એ અમને નથી, બસ ખોટી મુરત સામે સાચા થઈ ઉભર્યાની માથાકૂટ છે. એકલવ્યને બિચારાને કોણે ગુરુ કર્યા ને કોણે ને ગુરુ કર્યા. છેક સાતમા કોઠામાં ઘેરાયેલા સાહસને લાગ્યું, છેક સાતમા કોઠામાં ઘેરાયેલા સાહસને લાગ્યું, માના કોઠામાંથી હોકાર્યો ઉચ્ચાર્યાની માથાકૂટ છે. જો ના ઉચ્ચાર્યો હોત તો કદાચ હજુ વધારે જ્ઞાન મળે. મૃત્યુ સામે કપટ હારતું લાગ્યું, મૃત્યુ સામે કપટ હારતું લાગ્યું ત્યારે સમજાયું, મૃત્યુ સામે કપટ હારતું લાગ્યું ત્યારે સમજાયું, કેવળ પાસામાં જ અમારો જીવ ઠર્યાની માથાકૂટ છે. શકુની મામા, નરોવા કુંજરોવાની વચ્ચે ભાંગી પડતી જ એક પળ બોલી, નરોવા કુંજરોવાની વચ્ચે ભાંગી પડતી જ એક પળ બોલી છે. વિદ્યા વેચીને સામે પાર તર્યાની જ માથાકૂટ છે. દુર્યોધન વિચારે છે, થાકીને હારીને આંસુના તળિયે બેઠા ત્યાં તો સંભળાયું, થાકીને હારીને આંસુના તકીએ બેઠા ત્યારે તો સંભાર્યું, ધર્મ આગળ જાણવા છતાં અધર્મ રહીને ઉછર્યાની માથાકૂટ છે. અંતહીન અંધારે માર્ગ ઘુવડ જેમ ભટક્યું એ તો, અંતહીન અંધારે માર્ગ ઘુવડ જેમ ભટક્યું એ તો અર્ધ્યા જીવતા રાખી અર્ધા પ્રાણ હાર્યાની માથાકૂટ છે.
કયું છે, કયું છે ને કયું કેવું છે, કયું છે ક્યાં છે કેવું છે એ હું સમજાવું, પણ કેવી રીતે, કેવી રીતે સમજાવું? સત્ય એટલે મીઠી મુઠ્ઠીમાંથી રેત સર્યાની માથા કુચ્છા. યુધિષ્ઠિરની જેમ સત્ય તો મુઠ્ઠીમાંથી રેત સર્યાની માથા કુચ્છા. મહાકવિ તો કહેવાયા, પણ સાચું કહું, આ વ્યથા કથામાં ઓતપ્રોત થઈને ઊંડે ઊંડે વિચાર્યાની માથા કુચ્છા. વ્યાસ ભગવાન કહે છે કે ઓતપ્રોત થઈને ઊંડે ઊંડે વિચાર્યાની માથા કુચ્છા. જીવનની આ બધી માથાકૂટો મહાભારતમાં અલગ અલગ રીતે વિસ્તારીને કહે છે. મારો એક જ અનુરોધ છે, પ્લીઝ એટ સમ પોઈન્ટ ઇન યોર લાઈફ રીડ ધીસ ફેન્ટાસ્ટિક સ્ટોરીઝ ઓફ યોર એન્સેસ્ટર્સ. મહાભારત, રામાયણ, ભાગવત, કલ્પસૂત્ર, જે કાંઈ તમારા પોતાના પૂર્વજોની પુસ્તકો, એકની વાર્તાઓ, એકના વિચારો છે, તમે જરૂર વાંચો. આ વાંચવું એકદમ ઇમ્પોર્ટન્ટ છે. આપણા જીવનને કંઈક વધારે ઉન્નત બનાવવા માટે, મહાન બનાવવા માટે, દિવ્ય બનાવવા માટે આ વાંચવું જરૂરી છે. ઇફ અવર એન્સેસ્ટર્સ હેવ ડન ધીસ ફોર અસ, વી એકચ્યુઅલી ઓઇટ ટુ ધેમ ધેટ વી શુડ રીડ ધીસ. પિતૃના તર્પણ આપણે ઘણા કર્યા, શ્રાદ્ધ પક્ષ ઘણા આપણે સરાવ્યા, પણ આપણે જો ખરેખર કોઈ શ્રાદ્ધ કર્મ કરવું હોય, પિતૃઓને ખરેખર જો કોઈ આપણે આગળ આપવું હોય, તો આ રામાયણ, મહાભારત, ભાગવત આપણે વાંચવું જોઈએ. તો એ લોકોને લાગશે કે નહીં, તમે મારા જીવનમાંથી કંઈક શીખ્યા છો. જ્યાં સુધી આપણો ધર્મ આપણને આપણો નથી લાગતો, ત્યાં સુધી ખરેખર આપણે અધૂરા છીએ. This is not just a book on religion. This is not just a book on Krishna Katha or on Pandava Katha or Kaurav Katha. આ આપણા જીવનની કથા છે. કાણાને કાણો ન કહેવું, કડવું લાગે વેણ, ધીમે રહીને પૂછવું, સાથી ખોવી વેણ. એ પ્રમાણે કાણાને કાણો ન કહેતા વ્યાસ મુનિએ આપણા બધાની જે જીવન વ્યથાઓ છે, તે જીવન વ્યથાઓ આની અંદર વાણી લીધી છે. મહાભારત આપણે વાંચીએ તો આપણને ખ્યાલ આવે, મારા જીવનમાં પણ આવું કંઈક છે, મારા જીવનમાં પણ આવી કોઈક પરિસ્થિતિ આવી ગઈ છે, આવા સમયે મારે શું કરવું જોઈએ, શું કામ કરવું જોઈએ, કેવી રીતે કરવું જોઈએ. વાઇઝ વેફોર્સ ઓફ અવર લાઈવ્સ આર એક્સપ્લેન્ડ ઇન મહાભારત. ઓફન ઇનફ વી ડોન્ટ નો વોટ ટુ ડુ. Often enough, we don't have the right direction, the right person to tell us what to do. At those points in our lives, we should read these sort of scriptures, these sort of history books that are our history books. They will teach us, they will show us the right path. They are there to teach us the right path. મહાભારતમાં પહેલા જ વ્યાસ મુનિ કહે છે, હું હાથ ઊંચા ઊંચા કરીને બોલાવું છું, પણ કોઈ મારું સાંભળતું જ નથી.